દેશમાં ફરી એકવાર મોદી લહેર જોવા મળી હતી. દેશભરમાં સવારથી લોકોમાં જે ચૂંટણીના પરિણામોની આતુરતા જોવા મળી હતી તેનો અંત આવ્યો છે. દેશમાં ફરી એકવાર પૂર્ણ બહુમતની સરકાર રચાય છે. દેશવાસીઓએ ભાજપને ભારે બહુમત સાથે જીતાડી છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. 18 મે 2014 દિવસે દેશમાં એક ઇતિહાસ રચાયો હતો અને પહેલીવાર દેશમાં પૂર્ણ બહુમતવાળી સરકાર રચાઈ હતી. ત્યારે આજે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. દેશવાસીઓએ ફરી એકવાર પોતાના મતની તાકાતથી દેશમાં પૂર્ણ બહુમતવાળી સરકાર રચી છે. ભારતીય જનતા પાર્ટીએ 300થી વધુ સીટ મેળવી વિજેતા બની છે અને ફરી એકવાર દેશવાસીઓ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ માટે વિજેતા બનાવ્યા છે. લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે 292 બેઠક મેળવીને ભાજપ એનડીએનો સાથ લઈ કુલ 337 બેઠક સાથે સતત બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવશે. દેશના ઇતિહાસમાં ભૂતકાળમાં ક્યારેય સતત 2 ટર્મ સુધી ક્યારેય બિન કોંગ્રેસની સરકાર બની નથી, પણ મોદીએ નવો ઇતિહાસ રચી દીધો છે. 2014માં પ્રથમ વખત સંપૂર્ણ બહુમત સાથે પ્રથમ વખત કેન્દ્રમાં ભાજપે બિન કોંગ્રેસની સરકાર બનાવી હતી. હવે ફરીથી ભાજપ એનડીએ કેન્દ્રમાં સતત બીજી વખત દેશમાં બિન કોંગ્રેસની સરકાર બનાવશે. 2014ની ચૂંટણીમાં 44 બેઠક સાથે કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી. આ વખતે કોંગ્રેસે માંડ 50 બેઠક મળે તેવું લાગી રહ્યું છે. આથી કોંગ્રેસને ગત ચૂંટણીની જેમ આ વખતે પણ લોકસભાની અંદર વિરોધ પક્ષના નેતાનું પદ મેળવી શકશે નહીં. એક રાષ્ટ્રીય પાર્ટી માટે આ બાબત ખૂબ જ શરમજનક છે. બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની માતા અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને પણ મળ્યા હતા અને ચૂંટણીના પરિણામો અંગેની ચર્ચા અને સમીક્ષા કરી હતી. ભાજપમાંથી મોદી શાહની જોડીએ અદ્ભુત સફળતા મેળવી છે. દિલ્હીમાં પણ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સાફ કરી દીધી છે. દિલ્હીમાં કેજરીવાલની સરકાર હોવા છતાં ભાજપે તમામ 7 બેઠકો પર કબજો જમાવ્યો છે.